હાલે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથની આરાધના થઈ રહી છે. ભુજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને ઔદિત્ય બ્રાહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ધ પિરામિડ સોસાયટી ખાતે શિવ આરાધનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રચનાબેન ઉપાધ્યાયના યજમાન પદે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ જોડાઈને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. આ પ્રસંગે ભુજ શહેરના વિવિધ મહિલા મંડળોની બહેનો પણ જોડાઈ હતી. આ પ્રસંગે પિરામિડ સોસાયટીની મહિલાઓ દ્વારા ખાસ તૈયાર કરાયેલા ગણેશજી અર્પણ કરીને સામાજિક અગ્રણી ગોદાવરીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોદાવરીબેન ઠક્કર અને બ્રહ્મ સમાજની બહેનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. આજના જે આયોજન વિશે તમે જે વાત મારી સાથે કરવા માગો છો એ ખરેખર સુપર આયોજન હતું કે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અમે ભૂદેવો જ્યારે કર્મકાંડ કરતા હોય ને ત્યારે એનું અધિક ફળ લેખવામાં આવે છે. તો એ રીતે સમસ્ત બ્રહ્મ સમાજ અને ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખે જે સુંદર આયોજન કરેલું મહિમનનું, એમાં મને જે આવવાનો મોકો મળ્યો એના માટે હું મારી જાતને સદભાગી સમજું છું કે બધી બહેનો એટલી તલ્લીનતાથી અને ભાવવિભોર થઈ અને શિવના આરાધના કરતી હતી. એમાં મોટી ઉંમરની બહેનો હતી એવું નથી, લગભગ 25 વર્ષથી કરીને 40 વર્ષની બહેનો પણ જે તલ્લીનતાથી શિવના ભજન ગાતી હતી ત્યારે આપણને એમ લાગે કે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ જાળવવામાં આ બહેનોનો મોટો ફાળો છે. મને ખૂબ જ ગમ્યું અને ખાસ તો રચનાબેને કે જે આવું સુંદર આયોજન પોતાના ઘરના આંગણે કર્યું હતું ત્યારે ખરેખર એ અભિનંદનનું પાત્ર છે. ભગવાન શિવની ખૂબ જ કૃપા એમના પર છે અને વર્ષે એવી પ્રાર્થના. 1992 સાલમાં બ્રાહ્મણ સમવાયના જુદા જુદા જે બધી જ્ઞાતિઓ છે એને એકત્રિત કરીને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ ભુજ તાલુકો એ રીતની સ્થાપના કરવામાં આવી. જે તે વખતે મને એમ વિચાર આવ્યો કે વર્ષની અંદર એક કાર્યક્રમ એવો કરીએ કે જેમાં ભાઈઓ બહેનો બધા સાથે જોડાય, એટલે એ રીતે અમે 1993 સાલથી રુદ્રીના કાર્યક્રમનું આયોજન કર્યું. જુદા જુદા શિવ મંદિરોમાં જઈએ, બહેનો જ રુદ્રીના શ્લોક બોલે, અભિષેક કરે, ભાઈઓ પણ આવે, બાળકો પણ આવે, પરિવાર સાથે સૌ આવે, આ રીતનો એક કાયમી પ્રોજેક્ટ થયો. વર્ષમાં 2 વખત અમે બાળકો માટેના પણ કાર્યક્રમ કરીએ છીએ અને મુખ્ય જે મંડળ છે મોવડી મંડળ એની સાથે જોડાઈને મહિલા પાંચ સતત સક્રિય રહે છે. હું પલ્લવી પંડ્યા, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખની પ્રમુખ. આ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખની સ્થાપના 1992 કરવામાં આવી, ત્યારથી કરી અને આજ સુધી જે શિવ મહિમાના પાઠ અને રુદ્રીનું આયોજન અમે કરીએ છીએ અને દર વર્ષે આવી જ રીતના શ્રાવણ માસનું પવિત્ર શ્રાવણ માસમાં અમે દરેક જે બહેનો સંસ્થાના જે બહેનો હોય પોતપોતાના ઘરે આવી રીતના શ્રાવણ મહિનાના શિવ મહિમાના પાઠ રખાવે છે. તો અમે એ રીતના જે રખાવે એ રીતે અમે એમને ત્યાં જઈએ છીએ, એટલે સમસ્ત અને ઔદિત્ય બંને સંસ્થા ભેગા મળીને